आपनुं स्वागत छे, हूँ छूँ बरकतुल्ला खत्री। આજથી બોડેલી માર્કેટયાર્ડમાં કપાસની હરાજીનો શુભારંભ થયો છે ને પ્રથમ દિવસે ત્રણ સાધન આવ્યા છે કપાસના। કપાસનો ભાવ પણ 7275 મર્યાદામાં પડેલો છે પ્રતિ ક્વિન્ટલ। એ સાથે અહીં ખેડૂત જે હરાજીમાં કપાસ નાખવા આવેલા છે, ત્રણ સાધન છે એ જાપાના છે અને કલેડિયાના છે। અને જાપાના જે ખેડૂત છે એમની સાથે વાત કરીએ સાહેબ, આજે કપાસની હરાજીનો શુભારંભ થયો છે, હું કહેવા માંગુ। કપાસનો ભાવ તો આજે સારો પડ્યો છે, પણ અમુક ખેડૂતને એવું લાગે છે કે 2000નો ભાવ મળતો હોય ખેડૂતને તો પોસાય એવું લાગે છે। પછી આ વર્ષ તો પેલું શું કે બધું ધોવાણ થયું, વરસાદ વધારે થયો, એટલે ખેડૂતમાં તો હમણાં લોસ જ છે એવું છે બધું ખેતીમાં। તો એટલે કપાસનો કેટલો ભાવ હોય? તો કપાસનો 2000નો ભાવ હોય તો 2000 પ્રતિ મણ, પ્રતિ ક્વિન્ટલ, પ્રતિ ક્વિન્ટલ તો વધારે છે ને, ના મણ પ્રતિ મણ 10, હા ક્વિન્ટલનો 10000, ક્વિન્ટલનો 10000 રૂપિયા હોવો જોઈએ તો ખેડૂતને પોહાયું લાગે છે અમને। બરાબર, મજૂરી બી 300 રૂપિયા તો વેનવાળી મજૂરી છે, અને કપાસની બી આવક બી ઉનગાર તો બધું એવું છે, એવું છે। તમે કાયમ કપાસ પકવો છે કે ખાલી આ વખતે જ કપાસ? અમે તો કપાસની ખેતી પહેલેથી જ કરીએ છીએ, પણ આ વખત પેલું વરસાદ વધારે થયો અને એમાં શું થયું પાછું કે જે પેલી છોટાઉદેપુર જિલ્લામાં જે પેલું આપણે સબસિડી નીકળી તે બી અમને લાભ મળ્યો નથી, એટલે તે લાભ બી મળે તો સારું એવું છે અમારે। એટલે ધોવાણનું જે હમણાં ઉદયપુર જિલ્લામાં જે ધોવાણનું હમણાં જે બહાર પડ્યું તેમ અમારું ગામ નથી આવ્યું, તો કમસે કમ તે મળતું હોય તે બી સારું એવું છે અમારે। જે નુકસાન થયું છે ઠંડા વરસાદ, હા વરસાદના કારણે જે નુકસાન થયું છે તેનું વળતર મળતું હોય તો સારું એવું છે અમારે। તમારું નુકસાન થયું છે? બહુ નુકસાન થયું છે ને। કેટલું નુકસાન થયું? નુકસાન તો બધું નુકસાન જ છે, બધા કપાસ પેલો પવન આવ્યો તેમાં બધું કપાસ બી આડા પડી ગયા છે ને બધા કપાસ બી હુકાઈ ગયા છે એવું છે હમણાં। બરાબર, તો આ જે ઉતારો આવ્યો છે તે એ નુકસાનની તોલે દેખીએ તો કેટલા ટકા નુકસાન આ કપાસમાં થયું હશે અને ત્યાર પછી કપાસ આવ્યો લાગે છે? 50% કપાસ આવ્યો છે, એવું સમજો 50% કપાસ તમે જે લઈને આવ્યા છે તે અત્યારે કેટલા ક્વિન્ટલ જેવો લાગે છે? આ તો કમસે કમ 10 ક્વિન્ટલ ની આજુબાજુ છે અત્યારે। 10 ક્વિન્ટલ જો નુકસાન ના થયું હોય તો 20 ક્વિન્ટલ જેવો, 20-25 ક્વિન્ટલ આવી જાય, 25-30 ક્વિન્ટલ આવી જાય ટાઈમ થતા દિવાળી પહેલા। તમારો એકરાનો એ સમસ્યા છે કે તમારા વિસ્તારમાં તમારા ગામના જાપા સહિત બીજા ગામો છે બધાને જ આવું છે? અમારા ગામમાં તો એવું જ છે, બીજા ગામોને તો ખબર નહીં, પણ અમારા ગામમાં તો બધાને લોસ જ છે આ વખતે એવું છે। બધા કપાસ પકવે છે? હા બધા કપાસની ખેતી વધારે છે। અચ્છા, શું નામ તમારું? મારું નામ હિતેશભાઈ બારિયા। બીજા કોઈ છે વાત કરી શકે? આપણે આ વાત સાંભળી અહીંયા જાપા એટલે ચરામલી, અહીંથી આપણે વડા તળાવ ચોકડીથી ચરામલી જવાના માર્ગ ઉપર આવ્યું ગામ, અને જે મને સમસ્યાઓ ખેડૂતની સમસ્યા, કપાસ ઉત્પાદકની સમસ્યા એ બાબતની વાત સાંભળી કે જો ભાવતાલ છે ખેડૂતનો અધિકાર છે પોતાની રજૂઆત કરવાનો, કારણ કે એમ લાગે કે ભાઈ 10000નો ભાવ તો એનો અધિકાર છે, એનો મોલ છે, એનો ભાવ એ જાતે નક્કી નહીં કરી શકતો, એ આજે આઝાદી પછી પણ વર્ષોથી આ વાત ચર્ચાતી આવી છે અને એમણે આજ વાત કીધી। આજે હરાજીનો શુભારંભ થયો છે, શુભારંભની સાથે જે માર્કેટ છે તે એમ જોવા જઈએ તો ટેકાનો જે ભાવ છે 7550 રૂપિયા, એનાથી 7450 કે 7550 છે, 7550 તે તોલે જ પડ્યો છે ભાવ આજે શરૂઆતના દિવસે। પરંતુ ખેડૂતને એ ટેકાનો ભાવને સમકક્ષ છે તે પણ પોષણક્ષમ નથી, એ અવાજ અને એ સારાઓ આજે ખેડૂતોની સાથેની ચર્ચા છે। કપાસ જ્યારે લઈને આવ્યા છે આજે અત્યારે માર્કેટયાર્ડમાં ચેરમેન બજા સાહેબે પણ પૂજા ના કરી છે, નારિયેળ ફોડ્યું છે અને કપાસને વંદન કર્યા છે કે ખેડૂતનો એ સફેદ સોનું કહેવાય, અને એ જ્યારે પકવીને આવતું હોય એમણે પણ આશ્વાસન આપ્યું છે, કોઈને ફરિયાદ હોય તો ફરિયાદ પેટી પણ મૂકી છે એમ પણ ચેરમેને કહ્યું, વાઇસ ચેરમેને। અને એ પ્રકારની એક બોડેલી બજાર સમિતિની એક ખાસિયત છે કે અહીં માર્કેટની અંદર વેપારીઓ, ખેડૂતો, દલાલો અને માર્કેટના જે હોદ્દેદારો છે, સમિતિ છે, એની એક ધરી બનીને કપાસનું વેચાણ થતું હોય છે અને એની હરાજી થતી હોય છે અને એ મોલ માર્કેટમાં આવતો હોય છે। બોડેલી બજાર સમિતિની અંદર આજે હરાજી શરૂ થઈ ત્યારે આ જ એક પરિમાણ છે તે અસ્તિત્વમાં આવ્યું છે, અને એઓએ આશ્વાસન પણ આપ્યું છે કે સૌ કોઈનું હિત સચવાય એ પ્રકારની, ખેડૂતનું હિત સચવાય એ પ્રકારની ગતિવિધિ અને કાર્યવાહી થશે। પરંતુ બોડેલી બજાર સમિતિ એ સૌથી જૂની બજાર સમિતિ છે, છોટાઉદેપુર જિલ્લો નહીં સમગ્ર ગુજરાતની પહેલમ પહેલી બજાર સમિતિ, અને વિશ્વાસ સાથે સંકળાયેલો છે એને લીધે જ બોડેલી બજાર સમિતિ સમગ્ર ગુજરાતમાં અલગ જ નામ, અલગ જ એનું અસ્તિત્વ છે। અને એને લીધે અહીં આજે જ્યારે માર્કેટ સમિતિમાં કપાસની હરાજીના ત્રણ સાધન આવ્યા છે તો અહીં 1000 કરોડનો સિઝનમાં કપાસ આવતો હોય છે ત્યારે આ એક પ્લેટફોર્મ છે
ત્યાંથી લોકોએ પ્રાર્થના પણ કરી છે ચેરમેન વાલજીભાઈ બારિયાએ અને વેપારીઓની પણ ઉપસ્થિતિ પૂર ઉપસ્થિતિ જે લોકો રાજી કરે છે ડીલરો છે દલાલો છે તેઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને અહીંથી જે મેસેજ કન્વે થઈ રહ્યો છે કપાસના ઉત્પાદકોને વધુમાં વધુ ભાવ મળે 10,000નો ભાવ આપણા ભાઈ જાપાના છે ખેડૂત મિત્ર એમણે કીધું આપણે અપેક્ષા રાખીએ કે ખેડૂતોનો પણ અવાજ સાંભળવા આવે થેન્ક યુ આજથી બોડેલી માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે જેમાં કપાસનો ભાવ કેટલો 7500 થી માંડી અને 75 સુધી ભાવ પાડવામાં આવેલ 75 ભાવ પાડવામાં આવેલો છે જેથી બધા જ ખેડૂતોને વિનંતી છે કે કોઈ પણ ફરિયાદ હોય તો એપીએમસીમાં આવી અને સેક્રેટરી અથવા તો ડિરેક્ટર હોય જે કોઈ પણ હાજર હોય એને ફરિયાદ આપી અને કંઈ પણ ગોલમાલ થતી હોય એની જાણ પણ વેપારીઓને સાથે રાખીને નિકાલ ના થાય તો એપીએમસીમાં ફરિયાદ કરવાની રહેશે અને તે પ્રમાણે એનો યોગ્ય નિકાલ કરવામાં આવશે અને ચાલુ વર્ષથી એપીએમસીના દરવાજા ઉપર ફરિયાદ પેટી મૂકવામાં આવી છે જેથી કોઈ પણ ખેડૂતોને ફરિયાદ હોય તો એ ફરિયાદ પેટીમાં નાખવા વિનંતી છે. આજથી બોડેલી એપીએમસીમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવેલ છે અને આ એપીએમસીમાં તંદુરસ્ત રીતે હરીફાઈ થાય છે. હરાજીમાં જે ભાવ બોલાય છે એ તંદુરસ્ત હરીફાઈ થાય છે કાયમ માટે વર્ષોથી અને એ પ્રથા હજુ આજે પણ ચાલુ જ છે. આજે બોડેલી એપીએમસીમાં હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ 7500થી 75 ભાવ પડ્યા છે. એ આખા ગુજરાતમાં કદાચ હાઈએસ્ટમાં હાઈએસ્ટ ભાવ હશે એવું મારું કહેવું છે. રજનીભાઈ ગાંધી, બોડેલી. એપીએમસીમાં કપાસની હરાજી ચાલુ કરવામાં આવી એમાં વેપારીઓ દ્વારા હરાજીની અંદર 7200થી 75-7500નો ભાવ પાડવામાં આવ્યો છે. એથી ખેડૂતો બહુ ખુશ છે અને આવનાર દિવસોમાં અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે જેમ બને તેમ એપીએમસીમાં આવીને હરાજી કરાવો જેથી એમને સક્ષમ ભાવ મળે અને એમને કંઈ પણ પ્રોબ્લેમ હોય એનો સહકાર અમે એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર તથા ચેરમેન આપવા માટે બંધાયેલા છે અને વેપારીઓ પણ અમારી જોડે સંમત છે. તો જેથી કરી જેમ બને તેમ જેટલા બને એટલા આજુબાજુના ખેડૂતો તથા બોડેલી તાલુકાના ખેડૂતોને નમ્ર વિનંતી છે કે હવે રેગ્યુલર એપીએમસીમાં હરાજી ચાલુ થઈ ગઈ છે. એપીએમસી હરાજીનો ટાઈમ 10 વાગ્યાનો છે તો વહેલી તકે આવીને હરાજીમાં ભાગ લે તેવી નમ્ર અપીલ છે.